જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે શરીરની ઊંચાઈ છે બરાબર, છોકરીઓમાં એ અલગ રેટથી વધે છે, ત્યારબાદ છોકરાઓની અંદર પણ અમુક કારણો પણ હોય છે વામન રહેવાના, વધારે ઊંચાઈ પ્રાપ્ત થવી બરાબર. એ કારણો કયા? તો કે જનીની એટલે કે માતા પિતાના આનુવંશિક કારણો, અથવા તો પૂરતો ખોરાક પણ ના મળવો, એ પણ હોઈ શકે છે. ત્યારબાદ શારીરિક આકારમાં પણ બદલાવ થાય છે, પુરુષોમાં છાતીનો ભાગ, ખભાનો ભાગ, સ્ત્રીઓમાં કમરની નીચેનો ભાગ છે વધે છે બરાબર. ત્યારબાદ અવાજમાં પણ બદલાવ થાય છે, છોકરાઓનો અવાજ ઘોઘરો બને છે, એટલે કે એના જે સ્નાયુઓ છે સ્વર પેટીના અનિયંત્રિત રીતે વધતા હોય છે બરાબર. ત્યારબાદ તો કે પ્રસ્વેદ ગ્રંથિ, તેલી ગ્રંથિઓની વાત કરી હતી, એ ઉપરાંત તો કે જાતીય જે અંગો છે એટલે કે પ્રજનન અંગો છે એનો વિકાસ થવાની પણ વાત કરી હતી, એટલે કે શુક્રપિંડ છે શુક્રકોષો મુક્ત કરતો થાય અને અંડકોષ છે સોરી અંડપિંડ છે અંડકોષ મુક્ત કરતો થાય બરાબર. તો આ મિત્રો થઈ વાત જાતીય અંગો એટલે કે પ્રજનન અંગોનો વિકાસ. હવે જોવાનું છે મિત્રો માનસિક બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી. કઈ કઈ કીધું છે? માનસિક, બૌદ્ધિક, માનસિક, બૌદ્ધિક સોરી બૌદ્ધિક તેમજ કેવી કીધી છે મિત્રો? સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી બરાબર. તો જોઈએ આની અંદર શું કહેવા માંગે છે. તો કે તરુણાવસ્થામાં વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે, એટલે કે વિચારધારામાં પણ તમારી અંદર શું થાય છે? પરિવર્તન. કેની અંદર મિત્રો? વિચારસરણીમાં પરિવર્તન. ખાલી માન શારીરિક જ નહીં પણ વિચારોમાં પણ તમારી એટલે કે માનસિક છે એ પણ તમે ચેન્જીસ લાવશો, માનસિક રીતે તમારી અંદર પરિપક્વતા આવે છે એટલે કે વિચારસરણીમાં પરિવર્તન. વિચારસરણીમાં એટલે તમે વધારે વિચારો છો અથવા તો સારું વિચારવા લાગો છો, કોઈ જિજ્ઞાસુ બનો છો. જિજ્ઞાસુ એટલે કોઈ નવી નવી વસ્તુઓ જાણવાની તમને ઈચ્છા થાય બરાબર. પહેલાની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે. ક્યારે? કિશોર અવસ્થામાં. શું કીધું? તો કે વધારે સ્વતંત્ર મતલબ એને બહાર રખડવું પસંદ હોય કિશોર અવસ્થામાં, 5-10 વર્ષની જે આયુષ્ય છે એની વાત કરીએ. ત્યારબાદ પોતાના અંગોની વધારે પાવડર લગાડે, વધારે ચહેરાની સફાઈ રાખે, વધારે શરીરની સફાઈ રાખે છે. કોઈ ક્યારે અવસ્થામાં? કિશોર અવસ્થામાં બરાબર. તો કિશોર અવસ્થામાં સ્વતંત્ર એટલે કે ઘરની બહાર જ રહેવાની ઈચ્છા થાય, મતલબ બહાર બહુ રમવા જતા હોઈએ ત્યારે શું કીધું છે? તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે, બુદ્ધિમાં વિકાસ થવો, યોગનારંભની વાત છે. બુદ્ધિની અંદર શું થાય છે? વિકાસ થવો, મતલબ કે નવું નવું વિચારવું, એના કારણો જણાવવા, બુદ્ધિ આવી આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ બરાબર. તારામાં તો બહુ બુદ્ધિ એવું કહીએ છીએ. તથા તે વિચારવામાં વધારે સમય લે છે, બુદ્ધિમાં વધારો થાય છે એટલે કે બૌદ્ધિક ક્ષમતા વધે છે, અને વિચારવામાં શું લે છે? સમય. કેમ? તો કે એનું કારણ શું છે? એનું એ ત્યાં સુધી તો પહોંચ્યું ને, બૌદ્ધિક ક્ષમતા અને વિચારવામાં શું કરે છે? સમય લે છે. વિચારવામાં સમય લેવો મતલબ કે ડાયરેક્ટ જવાબ ન આપી દે વિચાર્યા વગર, થોડુંક વિચારે કે આનું આમ કેમ થયું એનું કારણ છે બરાબર. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ સમય એ છે કે જેના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય, એટલે કે મગજ છે એનો વિકાસ છે એ કેવો થાય છે? વધારે થાય છે, એટલે કે મગજનો વિકાસ એવું લખી શકાય. કારણ કે વિચારવું એ કોના ઉપર આધાર છે? મગજ ઉપર. મગજનો વિકાસ થવો એટલે કે વિચારવું બરાબર. સામાન્ય બાળક બુદ્ધિ તમને પહેલા કહેતા, હોળે આવી તો આવી નહીં તો ગઈ, હોળ મતલબ હોળ વર્ષની અંદર આ ચાલુ થઈ જાય,
કામ કરવા, જે પેલા કામ ઓછું કરતું હોય, પેલા તમે ગમે મત ફાવે બોલતા હોય ત્યારે વાલીઓ છે જવા દે, અથવા તો બીજો કોઈ મોટા વ્યક્તિ હોય કે બાળક છે એનું ખોટું ના લગાડવાનું હોય એવું કે છે. પણ જયારે આવી અવસ્થા થઈ ગયો એટલે તમને એમ કે હવે મોટો થયો નાનો નથી, ઊંટને મીઠું દે એવડો થયો, કેમ? તો કે હવે તમારી અંદર આ જે માનસિક બૌદ્ધિક ક્ષમતા છે એ વધી જાય, વિચારવાની ક્ષમતા, મગજનો વિકાસ થઈ જાય, ક્યાં મારે શું બોલવું બરાબર, કોની સામે કેવું વર્તન કરવું, એ બધી હવે તમારામાં સમજણ છે મિત્રો આવવા લાગે છે બરાબર. ક્યારેક ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે, મતલબ કે એને સાથે ઢળવાનો પ્રયત્ન કરે છે અને એ સ્વાભાવિક છે, ત્યારે પોતાને અસુરક્ષિત સમજે છે. અસુરક્ષિત મતલબ કે હવે મને શું થયું, શું થશે મારું, એમ હવે આવું થાય છે ત્યારની વાત છે. અથવા તો ઘણી વાર શું થાય તો કે છાતીનો ભાગ છોકરાઓમાં પહોળો થાય તો એને બીક લાગી કે મારે છોકરીએ જેવા તો છોકરીઓ જેવા તો અંગો નહીં આવે ને, તો એ એની શું કીધું છે અહીંયા, અસુરક્ષિતતા છે બરાબર. કેમ? તો કે એની છાતી છે વધે છે તો એને બીક લાગી કે મારામાં છોકરીઓ જેવા આકારો તો નહીં આવે ને, તો એનો એની સામે મિત્રો અસુરક્ષિત થવાની જરૂર નથી. કેમ? તો કે આ આપણા શરીરનો બદલાવ છે એ અમુક સમયે રોકાઈ જશે, બધામાં થાય છે, બોયઝની વાત નથી, ગર્લ્સમાં પણ અમુક બદલાવ થતા હોય છે બરાબર, એ બધાની અંદર જોવા મળે છે, એટલા માટે એની સામે અસુરક્ષિત કે બીવાની જરૂર છે નહીં. પરંતુ તરુણ હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ કારણ નથી, એટલે કે બીવાની જરૂર કોઈ જ નથી. કેમ? તો કે આ બદલાવ એક કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થાય છે. કયા? તો કે માનસિક હોય શકે અને શારીરિક પણ હોય શકે. શારીરિકની વાત કરીએ તો આપણે જે બાહ્ય દેખાવો છે એ, માનસિક એટલે કે વિચારવાની ક્ષમતા, બૌદ્ધિક ક્ષમતા, અને બીજું કીધું સંવેદનાત્મક. મિત્રો સંવેદનાત્મક મતલબ કે કોઈ કોઈને મારતું હોય તો તમને એની પ્રત્યે સંવેદના ઉત્પન્ન થાય, તમને એના પ્રત્યે સહાનુભૂતિ લાગે. દાખલા તરીકે નાનું ગલુડિયું હોય, એને ખાવાનું ના મળતું હોય તો તમે એને રોટલી આપો, તમે એને રમાડો છો, આ બધી સંવેદના થઈ. કોઈ એને મારે તો કદાચ રોકવાનો પ્રયત્ન કરો, અથવા તમારામાં શું હોય કા કોઈકને હેરાન કરો, કૂતરાને મારવા લાગો, તો એ બધી સંવેદના સારી હોઈ શકે અને ખરાબી હોઈ શકે. એવું નથી કે સારી જ હોય, પણ આપણે સારી લાવવાની, પ્રાણીઓ પ્રત્યે દયા રાખવાનું, ભાવ રાખવાનો, એને મારવાનું નહીં, એને ખાવાનું આપો, એ તમને કઈ જ નથી કરતું બરાબર. તો આ બધી વસ્તુઓ છે તમારી અંદર વિકસે છે, એટલે કે માનસિક વિકાસ પણ જરૂરી છે. શરીરનો જેટલો શારીરિક વિકાસ જરૂરી છે ને એટલો માનસિક વિકાસ જરૂરી છે. બીજું શારીરિક વિકાસ કઈ રીતે થાય? તો કે વધારે રમવું, કસરત કરવી, તો રમવાથી પણ, એ પછી મોબાઈલની ગેમો રમવાથી ના થાય. પેલાની રમતો તમે જુઓ તો તમને ખબર પડે, આંબલી પીપળી, મતલબ કે આંબલી ઉપર ચડવાનું ને એની વાત છે, પીપળા ઉપર ચડવાનું ને એવી રમતો રમતા બરાબર. આંબુદા મતલબ કે પકડમ પાટી, હાકળી, આવી બધી રમતો હતી મિત્રો. ક્રિકેટ એ રમતા, એવું નથી કે નહીં રમતા, પણ અત્યારે છોકરાઓ પબજી છે કે ફાયર હોય નહીં, કેવી કે ફાયર એવી કઈ ગેમ આવે છે બરાબર, ફાયર એવી મને નામ ભૂલાઈ જાય છે, નથી ખબર, તો એવી ગેમો રમે છે મોબાઈલમાં, અથવા તો બીજી ગેમો રમે છે, તો એનાથી તમારો વિકાસ ના થાય. આ કદાચ મગજનો થોડો ઘણો થાય અથવા તો વિકૃતિ આવે, કોને લીધે? આ પબજીમાં બીજાને મારવાને લીધે વિકૃતિ ચોક્કસ આવી શકે છે. કેમ? તો કે તમારા મમ્મી પપ્પા એવા કેસો પણ આવી ગયા છે, તમારા એના મમ્મી પપ્પાને મારી નાખે, રમવા ના દેતા, અથવા તો એ પોતે આત્મહત્યા કરે. કેમ? તો કે એને બધું માની લીધું કે આ સૃષ્ટિ જેવી છે. અને અત્યારે તો પાછો સમય એવો છે કે તમારે સ્કૂલ ચાલુ નથી, મોસ્ટ ઓફ જે તમારો ધ્યાન છે મોબાઈલ ઉપર કોન્સન્ટ્રેટ છે, બીજું પણ તમે ન જોવાના વિડીયો પણ જુઓ છો. આ અવસ્થાની અંદર તો આ બધી માનસિક વિકૃતિઓ મિત્રો પેદા કરે છે બરાબર, એટલે એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. જેવા તમે ઢળશો એવા તમે આકાર પામશો, એવી તમારી બુદ્ધિનો વિકાસ થશે બરાબર. ત્યારબાદ આવે છે ગૌણ જાતીય લક્ષણ. શું છે જોઈએ? આપણે ગૌણ જાતીય લક્ષણ એટલે કે સમાન હોય એવા, અમુક પ્રકારે સમાન હોય છે. તો શું છે? તો કે તમે પ્રકરણ 9 માં અભ્યાસ કરી ચૂક્યા છો કે શુક્રપિંડ તેમજ અંડપિંડ શું છે? તો કે પ્રજનન અંગો છે. તે જન્યુઓ જેવા કે, તો કે શુક્રકોષ છે, શુક્રપિંડ છે શુક્રકોષ એટલે કે નર જન્યુ, અને પેલો અંડપિંડ છે અંડકોષ એટલે કે માદા જન્યુઓ ઉત્પન્ન કરે છે. યૌવનારંભના છોકરીઓના સ્તનનો વિકાસ થવા લાગે છે ક્યારે? યુવાન અવસ્થામાં, હજી શરૂઆત થઈ હોય ત્યારે.
તથા સ્તનનો વિકાસ મતલબ કે આગળ છાતીનો ભાગ છે એની વાત છે, બરાબર. છોકરાઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે, દાઢી મૂછ, એટલે કે દાઢી મૂછ ઉગવા લાગે છે. આ લક્ષણો છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે, કારણ કે છોકરીઓને દાઢી નથી ઉગતી, ત્યારબાદ છોકરાઓને સ્તન પ્રદેશમાં વિસ્તાર નથી થતો એટલો બધો જેટલો છોકરીઓને થાય છે. તો આ લક્ષણો છોકરી અને છોકરાઓને જુદા પાડે છે એકબીજાથી, બરાબર. એના દેખાવમાં પણ ફેરફાર થાય છે. આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. કે કોને? તો કે જે છોકરાઓ અને છોકરીઓને જુદા પાડે છે લક્ષણો, એને કહેવાય કે લક્ષણો કહે છે, ગૌણ જાતીય લક્ષણો કહે છે. એટલે કે છોકરા છોકરીઓને જુદા પાડતા લક્ષણો, એને શું કહેવાય છે મિત્રો? ગૌણ જાતીય લક્ષણો. ખબર પડી ગઈ ગૌણ જાતીય લક્ષણો કોને કહેવાય છે, બરાબર. કયા કયા છે એ પણ ખબર હોવી જોઈએ. છોકરાઓની છાતી પર પણ વાળ ઉગવા લાગે છે જ્યારે છોકરા છોકરી બંને બગલમાં તેમજ જાંઘની ઉપર, અથવા એને પ્યુબિક વિસ્તાર કહેવાય છે, જે જાંઘની ઉપરનો વિસ્તાર છે એની વાત છે, બરાબર. એ લખતો નથી, સરળ લખી દો, જાંઘની સાથળ, જાંઘ એટલે સાથળની ઉપરનો ભાગ, જાંઘની ઉપરનો ઉપરના ભાગ અથવા ઉપરનો ભાગ, એને શું કહેવાય છે? પ્યુબિક ઇંગ્લિશમાં. તો ત્યાં પણ વાળ છે બંનેને ઉગવા લાગે છે, અથવા એવું કહી શકો પ્રજનન અંગો છે એની ઉપર, બરાબર. પ્રજનાંગો છે એની ઉપર વાળ છે ઉગવા લાગે છે મિત્રો, બરાબર. ખ્યાલ પડી ગયો ગૌણ જાતીય લક્ષણો? તો કે છોકરાઓ અને છોકરીઓમાં, છોકરાઓમાં દાઢી અને મૂછ ઉગે છે, અથવા છોકરીઓનો સ્તન પ્રદેશમાં વધારો થાય છે, એટલે કહી શકો કે એના દેખાવમાં છોકરા છોકરીઓને અલગ કરે છે, એને કેવા લક્ષણો કહેવાય છે? ગૌણ જાતીય લક્ષણો. ત્યારબાદ તો કે જાંઘની ઉપરના ભાગ એટલે કે પ્યુબિક વિસ્તારમાં પણ વાળ ઉગે છે છોકરાઓને, છાતીના ભાગે વાળ ઉગે છે, બરાબર. તો આ વસ્તુ થઈ ગઈ. ભૂજો અને પેલી બંને જાણવા માંગે છે કે યૌવનારંભમાં આ જે બદલાવ થાય છે, બધા બદલાવો કે સ્તન પ્રદેશમાં વધારો, દાઢી મૂછમાં ઉગવા, અથવા તો અવાજ ઘોઘરો બનવો, તો એ કોણ કરે છે ભાઈ? આવું કરવાનું કારણ કોણ છે? કોણ જવાબદાર છે આની પાછળ? તો મિત્રો એ હવે આપણે જોવાનું છે કે આની પાછળનો જવાબદાર કોણ છે, બરાબર. તો જોઈએ તો કે તરુણાવસ્થામાં થતા આ બદલાવ અંતઃસ્ત્રાવો દ્વારા નિર્મિત થાય છે, નિયંત્રિત હોય છે. કોના દ્વારા? અંતઃસ્ત્રાવો. કોણ જરૂર જવાબદાર છે આ બધા બદલાવો માટે? અંતઃસ્ત્રાવો બદલાવ માટે જવાબદાર છે. અંતઃસ્ત્રાવો ઉદ્ભવે છે ક્યાંથી, બરાબર? તો એ જુદી જુદી ગ્રંથિઓમાંથી ઉદ્ભવે છે. કઈ ગ્રંથિ છે એની વાત કરશું આપણે હવે. તો કે અંતઃસ્ત્રાવ એ એક રાસાયણિક પદાર્થ છે, અથવા તો એવું પૂછે કે અંતઃસ્ત્રાવો વિશે ટૂંકનો લખો, તો પહેલા શું કરવાનું? તો કે અંતઃસ્ત્રાવો છે એ શું, શેના માટે જવાબદાર છે? તો કે તરુણાવસ્થામાં થતા બદલાવોમાં. ત્યારબાદ એ શું છે? તો કે રાસાયણિક પદાર્થો છે, અમુક રાસાયણો છે એવું કહી શકો, રાસાયણિક પદાર્થો. શું છે? રાસાયણિક પદાર્થો. તો કે અંતઃસ્ત્રાવ ગ્રંથિઓ અથવા અંતઃસ્ત્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. ગ્રંથિઓ અથવા તો એને શું કીધું છે? અંતઃસ્ત્રાવ તંત્રો, બરાબર. હું આખું નથી લખતો, અથવા અંતઃસ્ત્રાવ તંત્રો એવું લખું છું. એ તંત્રો દ્વારા ઉત્પન્ન થાય છે, એટલે એવું નહીં કે પાચન તંત્રો, બરાબર. દાખલા તરીકે કઈ ગ્રંથિ? લાળ ગ્રંથિ, તેલી ગ્રંથિ, પ્રસ્વેદ ગ્રંથિ, બરાબર. તો એ ગ્રંથિમાંથી એ ઉત્પન્ન થાય છે. યૌવનારંભની સાથે શુક્રપિંડમાં નર અંતઃસ્ત્રાવ અને અંડપિંડમાં માદા અંતઃસ્ત્રાવ, સોરી, નર પ્રજનન કોષો કહો, અથવા તો નર અંતઃસ્ત્રાવ, અથવા છોકરીઓમાં કેવા અંતઃસ્ત્રાવ કીધા છે તો એ જોઈશું. પણ નર અંતઃસ્ત્રાવ કેવો છે તો એનું નામ આપ્યું છે, જો નર અંતઃસ્ત્રાવ એટલે કે પુરુષોની અંદર હોય અથવા એનું નામ આપ્યું ટેસ્ટોસ્ટેરોન. એક પદાર્થ છે, રાસાયણિક પદાર્થ છે. કોના દ્વારા ઉદ્ભવે છે? ગ્રંથિઓ દ્વારા ઉદ્ભવે છે.
એનું નામ છે ટેસ્ટોસ્ટેરોન એટલે અથવા બીજો એને નર અંતઃસ્ત્રાવ અંત એટલે અંદર શરીરની અંદરથી ઉદ્ભવે છે બહારથી લઈ શકાય નહીં તો કે નર અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન ઉદ્ભવે છે એક માર્કનો પ્રશ્ન નર અંતઃસ્ત્રાવનું નામ જણાવો ટેસ્ટોસ્ટેરોન બરાબર ટેસ્ટોસ્ટેરોન પણ કહેવાય છે બુકમાં ટેસ્ટો લખ્યું છે તો ટેસ્ટોસ્ટેરોન લખી આપણે બરાબર તો ટેસ્ટોસ્ટેરોન શું કરે છે તો કે આ જે ભાગ દાઢી હોય કે પ્રજનન કરવામાં ક્ષમતા મળી એ બધું આને જવાબદાર છે કઈ રીતે વર્ક કરે છે તો જોઈએ તો કે આ અંતઃસ્ત્રાવ છોકરાઓમાં બદલાવનું કારણ છે બરાબર કયો આ નર અંતઃસ્ત્રાવ છે એટલા માટે બરાબર જેના વિશે આપણે હમણાં જ અભ્યાસ કર્યો કયા દાઢી મૂછવી વાળ ઉગવા બધી જગ્યાએ બગલોમાં છોકરીઓ અને છોકરાઓમાં ઉગે છે તો છોકરીઓમાં બીજો અંતઃસ્ત્રાવ છે કયો છે હમણાં વાત કરી ત્યારબાદ મિત્રો આ જ્યાં ઉદ્ભવે ને ત્યાં વર્ક ના કરે એનું પ્લેસ બીજું હોય કઈ રીતે વર્કિંગ કરે છે હમણાં જોઈએ તો કે ઉદાહરણ તરીકે ચહેરા પર વાળ ઉગવા છોકરીઓમાં યૌવનારંભ સાથે અંડપિંડ માદા અંતઃસ્ત્રાવ અથવા ઇસ્ટ્રોજન કીધું છોકરીઓમાં જે ચેન્જીસ થાય છે એ કોના કારણે થાય છે તો કે માદા અંતઃસ્ત્રાવ અથવા એનું નામ શું આપ્યું ઇસ્ટ્રોજન બરાબર ને ઇસ્ટ્રોજન જ છે ને યસ બીજો તમે ભણશો હજી પ્રોજેસ્ટેરોન ઈ નામ યાદ રાખો તો રાખજો પ્રોજેસ્ટેરોન પણ હોય છે પણ આપણે ફક્ત અહીંયા ઇસ્ટ્રોજન જ છે તો આપણે એ જ જોઈશું તો માદામાં એટલે કે નારીની અંદર સ્ત્રીની અંદર જે બધા ચેન્જીસ થાય છે બરાબર તો એ ચેન્જીસ માટે માદા અંતઃસ્ત્રાવ અને પુરુષની અંદર નર અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન માદા અંતઃસ્ત્રાવ માદાની અંદર ઇસ્ટ્રોજન છે જવાબદાર જે બધા એના લક્ષણો છે જાતીય લક્ષણો અવાંતીનો થવો છાતી પ્રદેશમાં વધારો સ્તન પ્રદેશમાં દુગ્ધ સ્ત્રવતી ગ્રંથિઓનું નિર્માણ થાય છે તો આ બધું આને જવાબદાર છે બરાબર તો શું થાય છે જેનાથી સ્તન વિકસિત થઈ જાય છે દુધસ્ત્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થાય છે આ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ મતલબ એનું એક નિયંત્રણ કરે છે કોણ તો કે એક અન્ય અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉદ્ભવે છે મતલબ કે બહુ વધારે ઉત્પન્ન થતો હોય તો પિટ્યુટરી ગ્રંથિ ક્યાં આવે તો કે મગજના નીચેના ભાગમાં જો પાછળનું પેજ ફેરો સામે એક માણસ ઊભો છે ત્યાં પિટ્યુટરી ગ્રંથિ જો મગજના નીચેના ભાગમાં છે તો એ શું કરે તો કે વધારે જો નર અંતઃસ્ત્રાવ ઉદ્ભવે તો એને શું કરે ભાઈ તારી ઇફેક્ટ હવે ઓછી કરવા માટે પિટ્યુટરી બીજો એક અંતઃસ્ત્રાવ રિલીઝ કરે છે કે જે આને શું કરે તો કે નિર્બળ કરી નાખે પછી એની અસર થાય નહીં મિત્રો ત્યારબાદ હવે અંતઃસ્ત્રાવ કઈ રીતે કાર્ય કરે તો કે અંતઃસ્ત્રાવ જ્યાંથી ઉદ્ભવે છે ત્યાં કાર્ય કરતો નથી તો કે શરીરના રુધિર મતલબ કે ઉદ્ભવી ક્યાં જાય તો કે શરીર સોરી રુધિર સાથે ભળી જાય અને રુધિર સાથે ભળી જાય જ્યાં એને કામ કરવાનું છે જ્યાં એને કંઈક ઉગાડવાનું છે અથવા તો એ દાઢી વાળ ઉગાડવાના છે તો એ શું કરશે તો કે દાઢી વાળ ઉગાડતી ગ્રંથિ સાથે અથવા તો એ અંગ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી એનું આ શું છે પરિણામ છે એટલે કે રાસાયણિક પ્રક્રિયા જે તે અંગો સાથે કરે છે અને ત્યાં એ નવું ઉત્પાદન બને છે જે એ ગ્રંથિઓ આધારિત હોય દાખલા તરીકે શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થવા આ બધા જ જવાબદાર છે ટેસ્ટોસ્ટેરોન નામના ગ્રંથિ તો અંતઃસ્ત્રાવ શું છે તો કે અંતઃસ્ત્રાવ એ કોઈ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે અથવા તો એને નલિકાવિહીન ગ્રંથિઓ પણ કહે છે મિત્રો કે જે શું કરે જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં કામ નથી કરતી પણ બીજે કામ કરે છે બરાબર તો પ્રાજનનિક કાર્યની શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવોનો ફાળો નવો ટોપિક પ્રાજનનિક મતલબ કે પ્રજનનને લેતા કાર્યો પ્રાજનનિક કાર્યોમાં કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવનો ફાળો શું છે જુદા જુદા અંતઃસ્ત્રાવો છે મિત્રો એની બધાની દસમા ધોરણમાં પણ થોડા ઘણા અંતઃસ્ત્રાવો ભણવાના છે પણ અહીંયા જે ભણવાના છે એની વાત સમજો તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને રુધિરમાં સીધા જ ઠાલવે છે કેની અંદર સીધા જ રુધિરની અંદર ઠાલવી એક ગ્રંથિ છે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કર્યો શેની અંદર ઠાલવે છે સીધા રુધિરની અંદર ત્યારબાદ તો કે રુધિર છે આખા શરીરમાં ભ્રમણ કરે છે એ તો ખબર જ છે જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગ અથવા લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે છે કે જ્યાં એ કાર્ય કરી શકે બરાબર રુધિર દ્વારા
લક્ષ્યાંક સુધી પહોંચે છે. કેમ? તો કે રુધિર શરીરના દરેક અંગ સુધી જાય છે, દરેક કોષ સુધી જાય છે, લક્ષ્યાંક સુધી અંતઃસ્ત્રાવ પહોંચે છે. તો અંતઃસ્ત્રાવ છે એ કોણ ઉત્પન્ન કરે? અંતઃસ્ત્રાવી ગ્રંથિ. ત્યારબાદ જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં વર્ક નથી કરતી, એ નલિકાવિહીન હોય છે, એટલે એને નલિકાવિહીન ગ્રંથિઓ કહે છે. નલિકા એની અંદર હોતી નથી, બરાબર. લક્ષ્યાંક સ્થળ અને અંતઃસ્ત્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે. મતલબ કે લક્ષ્યાંક સ્થળ જે છે જ્યાં આ પ્રક્રિયા થવાની છે, આ સ્ટેસ્ટ જે અંતઃસ્ત્રાવ છે જાય છે. દાખલા તરીકે તમે એસિડ છે એને સંડાસમાં નાખો તો એ સાફ કરવાની પ્રક્રિયા કરે, બરાબર ને? કેમ? તો કે તમે એસિડ નાખ્યું અને એને એસિડે કોની સાથે પ્રક્રિયા કરી? તો કે મેલ સાથે પ્રક્રિયા કરી, એને ઢીલો પાડી દીધો, પછી સર્વ સંડાસ છે આરામથી સાફ થશે. અથવા તો કોઈ ડાઘો હોય, કપડામાં છે સાબુ છે, તો સાબુ શું કરે? તો કે મેલ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. એવી રીતે અહીંયા લક્ષ્યાંક સ્થળ છે જે પણ જે અસર દેખાડવાની છે એની વાત છે. લક્ષ્યાંક સ્થળ છે ત્યાં અંતઃસ્ત્રાવ સાથે શું થાય છે? તો કે પ્રતિક્રિયા થાય છે. અને આપણા શરીરમાં અનેક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કે નલિકાવિહીન ગ્રંથિઓ છે, એટલે કે આવી અનેક પ્રકારની કીધી ને, પિટ્યુટરી ગ્રંથિ, થેલેમસ છે, ત્યારબાદ બીજી ગ્રંથિઓ એડ્રીનલ ગ્રંથિઓ છે, સ્વાદુપિંડ ગ્રંથિ છે, માદામાં અંડપિંડનું સ્થાન, શુક્રપિંડ પુરુષની અંદર હોય છે. તો આ બધી જ ગ્રંથિઓ છે એ અંતઃસ્ત્રાવ કરે છે. શુક્રપિંડ તેમજ અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, એટલે કે નર શુક્રપિંડ છે, નર અંતઃસ્ત્રાવ, અને એટલે કે નર કયો પ્રજનન અંગ, નર પ્રજનન સ્ત્રાવ એટલે કહી શકો, અથવા નર પ્રજનન કોષો ઉત્પન્ન કરે છે, જ્યારે અંડપિંડ માદા. તમે હમણાં જ અભ્યાસ કર્યો કે અંતઃસ્ત્રાવો કોણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે, બરાબર, જેને બોય છોકરા અને છોકરીઓથી અલગ પાડે છે. ત્યારબાદ શું કીધું છે? જાતીય અંતઃસ્ત્રાવો પણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્વાદિત સ્ત્રાવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે. મતલબ કે બહુ વધારે થવા દે નહીં. કોણ કરે? પિટ્યુટરી ગ્રંથિ. ભાઈ આ ગ્રંથિ હોય, કોઈ પણ ગ્રંથિ વધારે ઉત્પન્ન કરે તો એને ઓર્ડર આપી દે, ભાઈ તું હવે વધારે ઉત્પન્ન કર. મતલબ કે કોઈ કારણસર પ્રક્રિયા કરે એના અંતઃસ્ત્રાવો. પિટ્યુટરી ગ્રંથિ અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે, ત્યારબાદ અનેક અંતઃસ્ત્રાવો પણ ઉત્પન્ન કરે છે, જેમાંથી એક અંતઃસ્ત્રાવ છે એ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષોના પરિપક્વને શું કરે છે? નિયંત્રિત કરે છે. મતલબ કે એનું પક્વન, પરિપક્વન થવા માટે પણ જવાબદાર છે એવું કહી શકો, અથવા તો નિયંત્રણ કરે છે કે વધારે નહીં ઓછાય નહીં, બરાબર. કોણ? પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો. કઈ રીતે છે? તો ત્રણ સ્ટેપ આપ્યા છે. પહેલું સ્ટેપ જુઓ, જાંબલી કલરમાં છે. પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવિત અંતઃસ્ત્રાવ પ્રજનન અંગોને ટેસ્ટોસ્ટેરોન તથા ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવા માટે પ્રેરિત પણ કરે છે. પ્રેરિત કરવું એટલે કે એને ભાઈ ઉત્સાહ આપે. દાખલા તરીકે હું તમને કોઈ મોટિવેશનલ સ્ટોરી આપું, કહું તો તમે કાર્ય છે એ સારું કરવાનો પ્રયત્ન કરશો એ સ્ટોરીને આધારે, બરાબર. એટલે એને પ્રેરિત કરે, મતલબ મોટિવેશન આપે છે કે તમે પ્રેરિત કરો. એ કોઈ પણ અંતઃસ્ત્રાવને કારણે પણ થતું હોય. કોણ? પિટ્યુટરી ગ્રંથિ. જાતીય અંતઃસ્ત્રાવોને, બરાબર, એટલે કે સ્ત્રાવિત અંતઃસ્ત્રાવો પ્રજનન અંગો. કયા પ્રજનન અંગો? ને ટેસ્ટોસ્ટેરોન અને બીજા કયા કીધા? ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરે છે. રુધિર પ્રવાહમાં મુક્ત થાય છે. આ જે પ્રેરિત એટલે કે ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન છે એ રુધિરની અંદર ભળે છે અને વિવિધ એના ભાગો સુધી પહોંચે છે, એટલે કે લક્ષ્યાંક સ્થળ સુધી, જ્યાં એને કાર્ય કરવાનું છે ત્યાં સુધી પહોંચે છે. દાખલા તરીકે તમને ક્યાંક નોકરી લાગી હોય તો તમે શું કરો છો? તો કે બસમાં બેસીને તમે નોકરીએ જાઓ છો, એટલે કે તમારે જે કામ કરવાનું સ્થળ છે ત્યાં જાઓ છો અને ત્યાં કામ કરો છો, ઘરે કામ કરતા નથી. અત્યારે જો કે સમય બદલ્યો છે લોકડાઉન ને આ કોરોનાને કારણે, એની વાત નથી. તો તમને જ્યાં નોકરી મળે છે તો શું કરો છો? તમારા ઘરથી બીજે નોકરી મળે છે, મતલબ કે બીજી જગ્યાએ. તો ટ્રાવેલિંગ ક્યાં કરો છો? તો કે બસ થ્રુ, અથવા તો તમારું વિહિકલ હોય. પણ અહીંયા અંતઃસ્ત્રાવી પાસે એનું વિહિકલ નથી અથવા તો એનો રસ્તો નથી, તો એ રુધિરમાં ભળે છે, બરાબર. એવી રીતે તમે પોતાનો પ્રાઇવેટ રસ્તો નથી નોકરી જવા માટે, પણ સરકારનો રસ્તો ઉપયોગ કરો છો. યૌવનારંભ દરમિયાન શરીરમાં પરિવર્તનોને ઉત્તેજિત કરે છે. કયા? ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન, બરાબર. પહેલી અને બીજો હવે સમજી ગયા છે કે યૌવનારંભ વ્યક્તિના પ્રજનન અવધિનો શું કરે છે? પ્રારંભ કરે છે, બરાબર. પ્રજનન અવધિ એટલે કે સમયગાળાનો પ્રારંભ કરે છે યૌવનારંભ.
જ્યારે વ્યક્તિ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરે છે, પરંતુ તે જાણવા માંગે છે શું પ્રજનન અવધિ એકવાર શરૂ થઈ જાય પછી એ જીવન પર્યાપ્ત ચાલે છે, મતલબ કે આજીવન ચાલે છે તમે જીવો ત્યાં સુધી, કે આ અમુક સમયે પૂર્ણ થઈ જાય છે, કયા પ્રજનનની વાત છે, પ્રજનન કરવાની ક્ષમતા. તો એ મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એનો છે અભ્યાસ કરવાનો છે. બરાબર ખબર પડી ગઈ? તો શું છે અંતઃસ્ત્રાવો વિશે ખાસ? તો અંતઃસ્ત્રાવો તો કે શરીરમાં બદલાવો માટે જવાબદાર છે, રાસાયણિક પદાર્થો છે એ જ્યાં ઉત્પન્ન થાય કોના દ્વારા? તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ અથવા તો એને તંત્ર કહેવાય છે. જ્યાં ઉત્પન્ન થાય ત્યાં કાર્ય નથી કરતા, બીજે કાર્ય કરે છે. રુધિર વિહીન એટલે કે એને નલિકા હોતી નથી એટલે એને નલિકા વિહીન તંત્રો અથવા તો ગ્રંથિઓ કહે છે. સીધું જ કોની અંદર રૂપા વહી જાય છે? તો કે રુધિરની અંદર અને શરીરમાં લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે છે, લક્ષ્યાંક સ્થળ સાથે એ પ્રતિક્રિયા આપે છે. બરાબર. ત્યારબાદ નર અંતઃસ્ત્રાવ અને માદા અંતઃસ્ત્રાવની વાત કરી તો નર અંતઃસ્ત્રાવ એનું નામ છે ટેસ્ટોસ્ટેરોન અને માદા અંતઃસ્ત્રાવ એટલે ઇસ્ટ્રોજન. આને આડા અવળું ના કરી નાખતા ને તો અર્થનો અનર્થ થઈ જશે. બરાબર. તો આ વસ્તુ થઈ ગઈ આજના લેક્ચરની મિત્રો. બરાબર. ના સમજાય તો ઝૂમ મીટિંગ કદાચ મિત્તલ મેડમ લે કે હું લઉં તો એની અંદર તમે ચર્ચા કરી શકો છો. બરાબર. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.